संतोष है। फंक्शन कोसे फंक्शन है कैसे क्या क्या प्रोजेक्ट नहीं करी पर सेनी उजो नहीं करी ऐसे हम समझ लो जब मारो बर्थडे से हम फंक्शन से हम बोलो टाइम बोलो के कोई ना मेरे जो आप कह रहे हैं ना मेरे से अगर फंक्शन से रिसेप्शन से काय तो फंक्शन करते उजो आपके की कार्यक्रम भी रही है जी तो सेनो कार्यक्रम उठी रही है कि यही खबर हमने मने बधाने होगी जो हमें तमे की तो 15 ऑगस्ट अब 15 ऑगस्ट को काले जी तो काले 15 ऑगस्ट नहीं उजवनी आज आपने करिए की पण करो तो 15 ऑगस्ट में शू काम 16 ऑगस्ट नहीं 17 ऑगस्ट नहीं 18 ऑगस्ट नहीं આ ઓગસ્ટ મહિનો અને 15 તારીખે શું કામ ઈ કોણ કે છે મન જો અમારા બાબાભાઈ છે ને આપણા એ દાદા જવા પડે છે देव कापड़िया हाँ देव कापड़िया जवाब दीदा तो ये प्रश्न वधु पूछी गई ये जवाब वधु ले देश आपको आजाद तो आप लोग देश इतना गुलाम हो तो कोनी गुलामी नहीं था ચમચી ચમચો કઈ સાલ હતી આવડે તો આવડે.
Oh my God, I now need you. तो आप तो राष्ट्रीय त्यौहार 15 अगस्त
અને બીજો રાષ્ટ્રીય તહેવાર કયો છે એ કોને ખબર છે? બોલો બોલો. એટલે આજે આપણે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની વાત કરી. તો આવતીકાલે સમગ્ર ભારત દેશમાં નાના મોટાથી લઈ આપાર વૃદ્ધ બધા વડીલો સહિત પોતાના દેશની આઝાદીનો સ્વતંત્રતા આ પર્વ દિવસ એકદમ હર્ષોલ્લાસ આનંદ ઉત્સાહ સાથે ઉજવ્યો. એમાં ખાસ કરીને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને આપણા ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગૌરવથી કહેશે કે અમે આઝાદ હિંદના નાગરિક છીએ. અપને દેશ મેં અપના રાજ એવું કહેવાય છે ને, અમારા દેશમાં હવે અમારું રાજ. અમે વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી વેઠી અનેક વીર પુરુષોએ પોતાની શહીદી વહોરી દીધી, પોતાના બલિદાન એટલે કે પ્રાણ આપ્યા દેશની આઝાદી માટે. ધ્યાની આઝાદી મેળવી છે. આપણે જે ગ્રાઉન્ડમાં કે અહીંયા કોર્ટયાર્ડમાં રમતા હોય અને રમતા રમતા કંઈક મળે એવી રીતે આઝાદી રમતા રમતા નથી મળી, આસાનીથી નથી મળતી. આઝાદી મેળવવા માટે અનેક વીર પુરુષો વર્ષો સુધી જેલ કારાવાસ ભોગવ્યા, જેલવાસ ભોગવ્યા, અનેક યાતનાઓ એટલે કે મુશ્કેલીઓ કષ્ટ વેઠ્યા, સહન કર્યા અને કેટલા કેટલાય તો ફાંસીના માછડે ચડી ગયા. આવા વીર શહીદ પુરુષોના કોઈને નામ આવડે છે? એકાદ બે નામ બોલો તો મને મજા આવે. નાની ઉંમરના જુવાનિયા હતા પણ એમાં એવી દેશ દાજ બદલી હતી ને, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એવો એનામાં છલકતો હતો ને, અંગ્રેજોની સામે બરાબર ઝઝુમ્યા. અંગ્રેજોને એક ભગતસિંહના નામ આગળ શહીદ શબ્દ લાગે છે. આપણે વજરાજપુરામાં રહેતા હોય એને ખબર છે, જેલ ચોકમાં વચ્ચો વચ્ચે એનું સ્ટેચ્યુ છે. છે જોયું છે ભગતસિંહનું સ્ટેચ્યુ છે જેલ ચોકમાં. ત્યાં ટી પહેલા ભજીયા ખાવા ત્યારે કાંઈ આવું તો જોયું હશે. કોણે જોયું છે? હા હા. તો એ ભગતસિંહ જેવા અનેક વીર પુરુષોએ પોતાના પ્રાણ બલિદાન આપ્યા, પ્રાણ આપ્યા, ત્યારે આપણે આઝાદી મળી. અને ત્યારે આપણે 70 વર્ષથી સ્વતંત્ર ભારતના એક નાગરિક તરીકે અહીંયા મુક્ત રીતે જીવી રહ્યો છે. હવે આપણે કોઈને ગુલામ નથી. આપણા દેશમાં આપણું રાજ્ય, હવે આપણે કોઈને ગુલામ નથી. તો આવો સરસ મજાનો ભારત માતાનો જન્મ દિવસ, જેની ગોદમાં આપણે જન્મ લીધો, તેની કુખે આપણે જન્મ લીધો, એના માટે આ વર્ષે અહીંયા વાંચું જોઈએ શું લેખું છે. મેરી માટી મેરા ગયા વર્ષે શું સૂત્ર હતું? તિરંગા તો છે, તિરંગા છે તો આપણે છે, પણ આ વખતે શું છે?
જે માટી ઉપર આપણે જો ઉછળી ગયા છીએ, વાંગી ગયા છીએ, ખીલી ગયા છીએ, એ માટી મારા દેશની માટી, અમારો દેશ, એનાથી વિશેષ આપણે કશું નથી. સૌપ્રથમ આપણો રાષ્ટ્ર, આપણો દેશ. શું નામ છે આપણા દેશનું? તમે જો બીજા કોઈ પણ દેશના નામ લેશો ને, એની પાછળ માતા નહીં ના. આપણે એમ કે અમેરિકા, તો અમેરિકા માતા નથી. આપણે એમ કે રશિયા, તો રશિયા માતા નથી બોલાતું. જાપાન, તો જાપાન માતા નથી બોલાતું. પણ ભારત એક એવું નામ છે આપણા દેશનું કે જેની પાછળ શું બોલાય છે? ભારત માતા. આપણે કહી દઈએ ને ભારત માતા કી. આજે એની ઉજવણી, એના આનંદ, એના ઉત્સવમાં સહભાગી થવા અને માણવા અહીંયા હોલમાં એકત્રિત થયા છીએ. ત્રણ પહેલાના, ત્રણ બીજાના, ત્રણ ત્રીજાના વિદ્યાર્થીઓ એક એક સરસ મજાનો ડાન્સ કર્યો છે. રાષ્ટ્રપ્રેમથી ચમકતા નૃત્યો ડાન્સને નિહાળવાના છે અને તાલીઓના ગડગડાટથી આપણે એને બિરદાવવાના છે, વધવાના છે. અને આ રાષ્ટ્રીય પર્વ, સ્વાતંત્ર્ય પર્વને આપણે ઉજવવાનું છે. તમને સૌને રાષ્ટ્રીય પર્વ, સ્વાતંત્ર્ય પર્વ ની ખૂબ ખૂબ હાર્દિક વધામણી, શુભકામના, શુભેચ્છા, અભિનંદન અને સૌને માટે એક પ્રાર્થના. એ આમાંથી કોઈ એક બે ચાર નહીં, દરેકે દરેક બાળક કે જે આવતીકાલનું આ દેશનું નાગરિક છે, ઉજ્જવળ ભવિષ્ય છે, આ દેશનું ભવિષ્ય, એ તમે સૌ મહાન જ્ઞાની બનો, પંડિત બનો અને શિક્ષક આયો. દેશનો ગૌરવ એ કે આ દીકરો એ પણ મારી પાસે ભણતો, આ દીકરી એ મારી પાસે ભણતી, એવું ગૌરવ અનુભવે. તમે પણ એક ગૌરવ રૂપ, વ્યક્તિત્વ કે પાત્ર બનીને ઉછી આવો એવી આજના દિવસે પ્રાર્થના. આપણા દેશનું નામ રોશન કરો અને ખૂબ પ્રગતિ કરો અને રાષ્ટ્રપ્રેમ, ભારત મારો દેશ છે એમ આપણે બોલીએ છીએ. એ જે આપણો રાષ્ટ્રપ્રેમ છે, પ્રતિજ્ઞાપત્રમાં આપણે બોલીએ છીએ ને કે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ભારત મારો દેશ, એ જે ભાવના છે આપણા દેશ, આપણા આપણા મનની અંદર, અંતરની અંદર, હૃદયની અંદર. હે, આપણે કોઈ પૂછે તમે કેવા છો, આપણે કહીએ અમે લોહાણા છીએ, અમે પટેલ છીએ, અમે બ્રાહ્મણ છીએ, એના કરતાં આપણે એમ કહીએ અમે ભારતીય છીએ. કારણ કે પ્રતિજ્ઞાપત્રમાં પહેલું વાક્ય ભારત મારો દેશ છે અને પછી બીજું વાક્ય છે અમે સૌ ભારતીયો, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એમ કહે છે. તો આપણે સૌ ભાઈ બહેન છીએ એટલે વસુધૈવ કુટુંબકમ, આ સમગ્ર પૃથ્વી એ કુટુંબ છે. તો આ તો એક દેશની વાત, આપણી સંસ્કૃતિ તો એમ કહે છે, ભારતીય સંસ્કૃતિ તો આપણે એ સંસ્કાર આપે છે કે આ સમગ્ર વિશ્વ પૃથ્વી એક પરિવાર છે. તો આપણા સૌની વચ્ચે ભાઈ ભાંડુનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે. એનો મતલબ એમ કે આપણા સૌની માતા, ધરતી માતા એક છે અને આપણા સૌના પિતા ઈશ્વર એક છે.
एक माता पिता ना आपने सौ संतानों की है यार सौ की पहलो राष्ट्र प्रेम सौ की पहलो धर्म और राष्ट्र धर्म पची बजा धर्म ये क्यारे भूलो नहीं आपका देश ने वफादार रही देश में नाम रोशन जाए देश में गौरव विष्णु भर्म वधे एवो आपको व्यवहार वाणी वर्तन हो भारतीय छु એવું આપણને હંમેશા ગૌરવ ઓકે બરાબર છે હવે તમારી ધીરજમાં બહુ ધીરજને બહુ રમણ નથી જોવડાવી અને એમાં ત્રણ પહેલાના બીજાના અને ત્રીજાના વિદ્યાર્થીઓ છે એને રાષ્ટ્રધ્વજ પણ અર્પણ કરવાના છે તો આજે તમને રાષ્ટ્રધ્વજ આપવાના છે એને સરસ રીતે એની અલગ જાળવી અને ઘેર લઈ જાજો અરે વાહ બહુ સ્માર્ટ વાત જેના શબ્દ છે જહા પાઉં મે પાયલ હાથો
I'm
Thank you.
સ્નેહ માતે મજા આવી તો જમે તો ચાલો આપણે થેન્ક યુ કેવું પડશે ને બધાને પેલા દોસ્તો પ્રથમ તમને બધાને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા અને આજના આ કાર્યક્રમની અનુમતિ આપનાર તેવા આપણા શાળાના સંચાલક શ્રી માનનીય મધુસર મેડમ ને ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ આપણા એચઓડી સતીશસરનો આભાર માનું છું અહીં બેઠેલા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તેમનો પણ આભાર માનું છું કે બાળકોએ ખૂબ શાંતિથી આ કાર્યક્રમને નિહાળ્યો તમને લોકોને ડાન્સ ગમ્યા ગમ્યા ને તો ઈ ડાન્સ કોણે તૈયાર કર્યા છે ખબર છે ઈ ડાન્સ તૈયાર કરવા માટે આપણે રશ્મિ મેડમ અને ઉપસ્તુતિ મેડમ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો એના માટે જોરદાર તાળીઓ છે તેમજ આપણા આપણા અત્યાર સુધી તમને વચ્ચે વચ્ચે જેને માહિતી આપી તેવા કાજલ મેડમ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો એના માટે કે વાહ આ લોકોને પણ કેટલો ઉત્સાહ છે એના બાળકો પ્રત્યે તો એ વાલીઓ માટે